નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 આઠમામાં ગણિત ગણિતમાં ચેપ્ટર 8મું છે રાશિઓની તુલના. તો આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 8.2 નો છઠ્ઠો દાખલો જોઈએ છે. એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવો જ છે. છઠ્ઠા દાખલાની રકમ કંઈક એવી આપેલી છે કે વેચાણ દરમિયાન એક દુકાનદારમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. એટલે કે તમે કંઈક દુકાને લેવા જાઓ છો વસ્તુઓ, તો વસ્તુમાં એવું લખેલું છે 10% ડિસ્કાઉન્ટ. એટલે કે જે વસ્તુની જે કિંમત છે 100 રૂપિયાની કિંમત હોય તો એમાં 10% ડિસ્કાઉન્ટ, એટલે કે 10 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળે છે, 10 રૂપિયાનું તમને વળતર મળે છે. એ વસ્તુ તમને રકમમાં કહેવા માંગે છે કે જેટલી વસ્તુઓ દુકાનમાં છે બધી જ વસ્તુઓમાં 10% જે છે વળતર મળે છે. એટલે કે 10% એને ડિસ્કાઉન્ટ મળે છે. તો આ ગ્રાહકને એક જોડી જીન્સની કિંમત આપણને આપી છે 1450 રૂપિયા, બરોબર છે? બ્રાન્ડેડ જીન્સ છે અને એની કિંમત આપી છે 1450 રૂપિયા, અને બે શર્ટના દરેકના 850, એટલે કે એક શર્ટની કિંમત 850 છે, પણ જે ગ્રાહક છે એ બે શર્ટની ખરીદી કરે છે. એક શર્ટની કિંમત 850, એક જીન્સની કિંમત 1450 રૂપિયા છે. બે શર્ટ ખરીદે છે અને એક જીન્સ ખરીદે છે, બરોબર છે? તો છાપેલ કિંમતમાં કેટલા રૂપિયા આપવા પડશે, બરોબર છે? ગ્રાહકને કેટલા રૂપિયા દુકાનદારને આપવા પડશે, કારણ કે 10% વળતર મળે છે. બે શર્ટ ખરીદે છે, એક જીન્સ ખરીદે છે, એ દરેકમાં એને 10% એક વસ્તુ પર એને 10% ડિસ્કાઉન્ટ મળે છે, બરોબર? તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે, બરોબર? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ચાલો વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ, જે વસ્તુ આપણને રકમ આપેલી છે એને નોટ ડાઉન કરીએ. તો કે એક જોડી જીન્સનો ભાવ, એક જીન્સનો ભાવ કેટલો હશે? તો કે ₹1450. એક શર્ટની કિંમત 850 રૂપિયા, એક શર્ટની કિંમત 850 રૂપિયા, પણ જે ગ્રાહક જે છે એ ગ્રાહક બે શર્ટની ખરીદી કરે છે, તો બે શર્ટની કિંમત કેટલી થશે? બે શર્ટની કિંમત એટલે કે બે વડે ગુણાકાર કરવો પડે, અથવા 850 ગુણ્યા 850 પ્લસ 850 કરવા પડે. 2 × 850 કરો, ચાલો 0 × 5 × 10 વધી આવશે, 8 × 16 1 × 17, એટલે કે ₹1700 જે છે એ બે શર્ટની કિંમત થશે. જીન્સની કિંમત 1450, એટલે કે વસ્તુ જે ખરીદે છે એ વસ્તુની કિંમત કેટલી થશે, ટોટલ કિંમત કેટલી થશે, કુલ કિંમત કેટલી? તો કે 1700 પ્લસ 1450. ગ્રાહક જે વસ્તુ જે ખરીદે છે એટલે કે એની ખરીદી કિંમત કેટલી હશે? તો કે 1700 પ્લસ 1450 રૂપિયા, એટલે કે કુલ કિંમત ગ્રાહક જે વસ્તુ ખરીદે છે, એક જીન્સ ખરીદે છે અને બે શર્ટ ખરીદે છે, તો ટોટલ કિંમત કેટલી હશે? પછી 10% નફો એટલે પછી આપશું જે ટકા વળતર આપવાનું છે. 1700 પ્લસ 1450 રૂપિયા, આ બંનેનો ટોટલ કરીશું. 0 + 0 એટલે 0, 5 + 0 એટલે કે 5, 4 + 7 એટલે કે 11, વધી આવશે 1 ને 2 ને 1 3, એટલે 3150 રૂપિયા એની કુલ કિંમત થશે. એમાં 10% વળતર આપવાનું છે ગ્રાહકને. ગ્રાહકને 10% વળતર મળે છે, 10% વળતર મળે. તો ગ્રાહકને કેટલી રકમ ચૂકવવી પડશે? તો ગ્રાહકને ચૂકવવી પડતી રકમ બરાબર 3150 ના
આપણે જે છે એ 10% મેળવવા પડે છે, પહેલા તો ચૂકવવી પડતી રકમની પહેલા પણ આપણે શું મેળવવું પડશે, તો કે વળતર મેળવવું પડશે, ગ્રાહકને મળતું વળતર, ગ્રાહકને મળતું વળતર, વળતર મળશે. પછી એમાંથી શું કરશું, 1,250 માંથી એ વળતર બાદ કરી નાખશું, એટલે આપણને ગ્રાહકને કેટલી રકમ કે જે છે દુકાનદારને ચૂકવવી પડે એ વસ્તુ આપણને પછી મળશે. પહેલા તો ગ્રાહકને મળતું વળતર મેળવવું છે, તો 3,150 એના માટે એપ્લિકેશન કેટલા ટકા વળતર મળે છે, તો 10%, તો 10/100 કારણ કે ટકાવારીમાં છે, એટલા માટે 100 આવશે, 0 કેન્સલ, 315 રૂપિયાનો ગ્રાહકને વળતર મળશે. એટલે કે 3,150 રૂપિયાની વસ્તુ છે એમાંથી એને 315 રૂપિયા એ બાદ કરી દેશે, કારણ કે એનું વળતર છે, એનું ડિસ્કાઉન્ટ છે, એટલા માટે ગ્રાહકને હવે લખવું પડશે કે ગ્રાહકને ચૂકવવી પડતી રકમ, ચૂકવવી પડતી રકમ કેટલી હશે, તો કે કુલ કિંમત જે છે 3,150 થી એમાંથી એને વળતર મળે છે 315 રૂપિયા, એટલે કે કુલ કિંમત માઇનસ વળતર બાદ કરશો, કુલ કિંમત છે 3,150 રૂપિયા, 3,150 માંથી 315 રૂપિયા બાદ કરશો તો 0 માંથી 5 નહીં જાય, તો એટલા માટે બાદબાકી માં 10 કો લેવો પડશે, 4 આવશે, 10 આવશે, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જશે તો 3, ફરી પાછું 1 માંથી 3 નહીં જાય તો 2 સાથે 10 કો લેવો પડશે, 11 માંથી 3 બાદ કરો એટલે 8, બરોબર છે, એટલે 2, એટલે કે ગ્રાહકને જે છે 2,835 રૂપિયા ચૂકવવા પડશે, કારણ કે 10% નફો, 10% વળતર મળે છે, બરોબર છે, એટલા માટે 2,835 રૂપિયા જે છે ગ્રાહકને ચૂકવવા પડશે, ગ્રાહકને રૂપિયા 2,835 રૂપિયા દુકાનદારને ચૂકવવા પડશે. ફરીથી એક વાર રિપીટ કરીએ કે વેચાણ દરમિયાન એક દુકાનદાર બધી જ વસ્તુમાં છાપેલી કિંમત પર 10% વળતર, બધી વસ્તુમાં 10% વળતર મળે છે, તો એક ગ્રાહક આવે છે દુકાનમાં અને એ ગ્રાહક એક જીન્સ ખરીદે છે અને બે શર્ટ ખરીદે છે, એક જીન્સની કિંમત 1,450 રૂપિયા અને એક શર્ટની કિંમત 850 રૂપિયા છે, તો બે શર્ટ ખરીદે છે એટલે તમને ખબર છે કે એક શર્ટની કિંમત 850 હોય તો બે શર્ટની કિંમત 1,700 રૂપિયા, પ્લસ જે જીન્સ ખરીદે છે એની કિંમત પણ આપણે એડ કરવી પડે કુલ કિંમતમાં, તો 1,700 પ્લસ 1,450 કરશો એટલે ગ્રાહકને કેટલા રૂપિયા આપવા પડશે એની કુલ કિંમત મળશે, બરાબર, તો કુલ કિંમત થશે 3,150, પણ દુકાનદારે ડિસ્કાઉન્ટ કંઈક મૂક્યું છે 10% વળતર મળે છે, તો એ 10% વળતર એટલે કે 315 રૂપિયાનું વળતર મળે છે, ગ્રાહકને 315 રૂપિયાનું વળતર મળે છે, તો કુલ કિંમત જેની 3,150 હતી 3,150 માંથી 315 રૂપિયા બાદ કરવાનું છે, તો ગ્રાહકને ચૂકવવી પડતી રકમ કેટલી હશે, તો કુલ કિંમત માઇનસ વળતર, કુલ કિંમત 3,150 એમાંથી 315 રૂપિયા બાદ કરશો એટલે કે 2,835 રૂપિયા જે છે એ ગ્રાહકને ચૂકવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.2ના 6ઠા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ, ફરી પાછા નવા વિડીયો સાથે અને નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.